અસામાન્ય આણ્વીય દળ અને વોન્ટ હોફ અવયવ. દ્રાવણના વિવિધ સંખ્યાત્મક ગુણધર્મોનો સંબંધ વિદ્યુત અવિભાજ્ય જલીય દ્રાવણને અથવા દ્રાવ્ય જ્યારે દ્રાવકમાં ઓગળીને દ્રાવણ બને ત્યારે દ્રાવ્યનું સુયોજન કે વિયોજન થતું ન હોય તેવા દ્રાવ્યના દ્રાવણોને જ લાગુ પડે છે. કારણ કે દ્રાવ્યનું સુયોજન કે વિયોજન થતાં તેમાં દ્રાવ્યના કણની સંખ્યા જે સાંદ્રતા દર્શાવે છે તેમાં ઘટાડો કે વધારો થાય છે. જ્યારે ધ્રુવીય દ્રાવકમાં ધ્રુવીય દ્રાવ્ય ઓગાળવામાં આવે છે ત્યારે દ્રાવ્ય ધ્રુવીય હોવાથી તેનું દ્રાવણમાં આયનીકરણ થાય છે અને દ્રાવણમાં દ્રાવ્ય કણોની સંખ્યા વધે છે. દાખલા તરીકે પાણીમાં NaCl, K2SO4, FeCl3 અને Fe2SO4 થ્રાઇસ દ્રાવ્ય થઈને આયનીકરણ થતાં દ્રવ્યકણની સંખ્યા અનુક્રમે 2, 3, 4 અને 5 થાય છે. તેને વિયોજન થયું કહેવાય. દ્રવ્યકણની સંખ્યામાં વધારો થતાં સંખ્યાત્મક ગુણધર્મોનો ઉપયોગ કરીને દ્રાવ્યનું સાચું આણ્વીય દળ મેળવી શકાતું નથી. પ્રયોગના અંતે મળતા આણ્વીય દળને અસામાન્ય આણ્વીય દળ કહે છે. વળી કેટલાક દ્રાવ્યના અણુઓ દ્રાવકમાં દ્રાવ્ય થાય ત્યારે 2 કે તેથી વધુ અણુઓ ભેગા થઈને સંયોજિત અણુ ઉત્પન્ન કરે છે. આ ક્રિયાને સુયોજન કહે છે. દાખલા તરીકે એસિટિક એસિડ કે બેન્ઝોઇક એસિડ જ્યારે બેન્ઝિન દ્રાવકમાં દ્રાવ્ય થાય છે ત્યારે દ્રાવ્યના 2 અણુઓનું સુયોજન થાય છે અને તેથી દ્રાવણમાં દ્રવ્ય કણોની સંખ્યામાં ઘટાડો થાય છે. તેથી આવા દ્રાવણો માટે સંખ્યાત્મક ગુણધર્મનો ઉપયોગ કરીને દ્રાવ્ય પદાર્થો માટે સાચું આણ્વીય દળ પ્રાપ્ત થતું નથી. સાચા આણ્વીય દળ કરતાં પ્રાપ્ત થતા પ્રાયોગિક આણ્વીય દળનું મૂલ્ય વધારે હોય છે અને આવા પ્રાપ્ત થતા પ્રાયોગિક આણ્વીય દળને પણ અસામાન્ય આણ્વીય દળ કહે છે. વળી દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો માત્ર મંદ દ્રાવણને જ લાગુ પડે છે. કારણ કે સાંદ્ર દ્રાવણ એટલે કે દ્રાવણની સાંદ્રતા વધારે હોય તો દ્રાવ્યના અણુઓ એકબીજાથી નજીક હોય છે, તેથી તેમની વચ્ચે આણ્વીય આકર્ષણ બળ ગણનાપાત્ર હોય છે. પરિણામે સંખ્યાત્મક ગુણધર્મોને આધારે સાચું આણ્વીય દળ મેળવી શકાતું નથી. તેથી અસામાન્ય આણ્વીય દળ પ્રાપ્ત થાય છે. તેથી આવા સંજોગોમાં સાચું આણ્વીય દળ મેળવવા માટે 1880માં વૈજ્ઞાનિક વોન્ટ હોફે એક અવયવ દાખલ કર્યો જે વોન્ટ હોફ અવયવ આઈ તરીકે ઓળખાય છે. વોન્ટ હોફ અવયવ આઈ ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું સામાન્ય આણ્વીય દળ અપોન દ્રાવ્યનું અસામાન્ય આણ્વીય દળ અથવા ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું સિદ્ધાંતિક આણ્વીય દળ અપોન દ્રાવ્યનું પ્રાયોગિક આણ્વીય દળ અથવા વોન્ટ હોફ અવયવ આઈ ઇઝ ઇક્વલ ટુ સંખ્યાત્મક ગુણધર્મોનું પ્રાયોગિક મૂલ્ય અપોન સંખ્યાત્મક ગુણધર્મોનું સૈદ્ધાંતિક મૂલ્ય. વોન્ટ ઓફ અવયવ આઈને દાખલ કરતા સંખ્યાત્મક ગુણધર્મોના સૂત્રોને ગાણિતિક સ્વરૂપે નીચે પ્રમાણે લખી શકાય. રાઉલ્ટનો નિયમ P10 - P1 upon P10 = I (n2) / n1 + n2 is nearly equal to I (n2) / n1. Molal unnayan. Delta TB is equal to I (KB.W). Molal avanayan. Delta TF is equal to I (KF.W). Dravanu abhisaran dabaan. Pi is equal to I (NRT) / V. જ્યારે દ્રાવણમાં દ્રાવ્યનું સુયોજન થાય ત્યારે વોન્ટ ઓફ અવયવ આઈનું મૂલ્ય 1 કરતાં ઓછું અને વિયોજન થાય ત્યારે તે મૂલ્ય 1 કરતાં વધુ હોય છે. પરંતુ સુયોજન કે વિયોજન ન થાય ત્યારે વોન્ટ ઓફ અવયવ આઈનું મૂલ્ય 1 થાય છે. કેટલાક દ્રાવણો માટે વોન્ટ ઓફ અવયવ 1ના મૂલ્યો કોષ્ટકમાં દર્શાવેલ છે. NaCl, KCl, MgSO4 અને K2SO4ની જુદી જુદી સાંદ્રતા માટે વોન્ટ ઓફ અવયવ આઈ. ક્ષાર NaCl
આઈનું મૂલ્ય 0.1 મોલ, 1.87, 0.01 મોલ, 1.94, 0.001 મોલ, 1.97. સંપૂર્ણ વિયોજિત દ્રાવ્ય માટે વોન્ટ હફ અવયવ આઈ 2.00, KCl 1.85, 1.94, 1.98, 2.00, MgSO4 1.21, 1.53, 1.82, 2.00, K2SO4 2.32, 2.70, 2.84, 3.00. વિયોજન અંશ. દ્રાવણમાં દ્રાવ્યના આપેલા જથ્થાનો જેટલો ભાગ વિયોજન પામે તેને વિયોજન અંશ આલ્ફા કહે છે. વિયોજન અંશ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આઈ માઇનસ વન અપોન એન માઇનસ વન, જ્યાં આઈ ઇઝ ઇક્વલ ટુ વોન્ટ હોફ અવયવ, એન ઇઝ ઇક્વલ ટુ વિયોજનથી છૂટા પડતા કુલ આયનની સંખ્યા. સુયોજન અંશ એક્સ. દ્રાવણમાં દ્રાવ્યના આપેલા જથ્થાનો જેટલો ભાગ સુયોજન પામે તેને તેનો સુયોજન અંશ એક્સ કહે છે. સુયોજન અંશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 - i ઇન્ટુ એન અપોન એન માઇનસ વન, જ્યાં આઈ ઇઝ ઇક્વલ ટુ વોન્ટ હોફ અવયવ, એન ઇઝ ઇક્વલ ટુ સંયોજનથી જોડાતા અણુની સંખ્યા.